આજે ભક્તિ સંદેશમાં દર્શન કરીશું એક એવા ધામના કે જે પોતાના ઐતિહાસિક વારસાના કારણે ભક્તોમાં એક અનેરું જ મહત્વ ધરાવે છે. આ ધામમાં હરિ અને હર એક સાથે બિરાજિત છે. હરિ એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ બંને એક સાથે બિરાજતા હોય તેવું સમગ્ર ભારતવર્ષમાં જો કોઈ મંદિર હોય તો તે છે ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિર. આશરે 750 વર્ષ કરતા પણ પૌરાણિક મહિમા આ મંદિરનો છે. તો આવો સાથે મળીને જાણીએ આ મંદિરનું મહાત્મ્ય. રાજકોટ જિલ્લાનું અને ધોરાજી તાલુકાથી 12 કિલોમીટર દૂર આવેલા સુપેડી ગામ એ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ અલગ છે. અહીં બિરાજે છે મુરલી મનોહર. આ સુંદર મંદિર સુપેડી ગામની અંદર આવેલું છે. આ મંદિર 750 વર્ષ પુરાણું છે. મંદિરની અંદર પ્રવેશતા જ કંઈક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી મુરલી મનોહર ભગવાનની મૂર્તિનું રૂપ કંઈક અલગ જ તેજોમય દેખાય છે. ભગવાનના દર્શન કરતાની સાથે જ એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે. ભગવાનનું તેજ જોતા જ અહીં મુરલી મનોહર ભગવાન સ્વયં બિરાજતા હોય તેવું દેખાય છે. રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકાનો સુપેડી ગામે ઉતાવળી નદીના કાંઠે બિરાજમાન શ્રી મુરલી મનોહર મંદિર. એ મંદિરની વિશેષતા ખૂબ જ પ્રાચીનતાથી ભરપૂર છે અને એ જે કંઈ શૈલીમાં બિરાજમાન છે એ નાગર શૈલી બતાવવામાં આવે છે અને અદ્ભુત કલાકારીગરીના નમૂનારૂપ એ મંદિર શિલ્પ સ્થાપત્ય. એથી વિશેષ મંદિરમાં જે ગર્ભગૃહમાં જે કંઈ પ્રભુના નાના સ્વરૂપ છે એ 10-12 સ્વરૂપ બિરાજમાન છે. એથી મોટા આપે જે કંઈ મંદિરમાં રાધા કૃષ્ણ નિહાળ્યા હશે અહીંયા બે મુરલીવાળા બે મુરલી મનોહર બિરાજમાન છે. તો એમના નીચેના જે સ્વરૂપમાં જશે તો ગરુડજી સ્થાપત્ય છે. તો એ વિશેષતા કહેવામાં આવે છે કે મંદિર એક અદ્ભુત કલાશૈલીમાં અને પ્રભુના જીવંત હયાતીના પ્રત્યક્ષ અનુભવો બતાવે છે. આ મંદિર જેટલું અનોખું છે તેટલો જ અનોખો છે આ ધામનો ઇતિહાસ. એક લોકવાયકા મુજબ આજથી 750 વર્ષ પૂર્વે માણાવદર ગામે રહેતા મોઢ બ્રાહ્મણ જગુદાદ અને તેમના ભાઈ વીરુદાદને લક્ષ્મીજીએ સપનામાં આવીને ધનની પ્રાપ્તિ કરાવી હતી અને આ ધન યોગ્ય જગ્યાએ વાપરવાની પ્રેરણા આપી હતી, જેથી બંને ભાઈઓએ સુપેડી ગામ પાસે ઉતાવળી, જાંજમેરી અને ધારોણી એમ ત્રણ નદીઓના સંગમ સ્થાન ત્રિવેણી સંગમના કાંઠે મંદિર બનાવવાનો નિર્ણય લીધો. પરંતુ બંને ભાઈઓએ એક શરત રાખી કે કોઈએ એકબીજાનું મંદિર નિર્માણનું બાંધકામ જોવું નહીં. આમ એક જ પરિસરમાં બંને ભાઈઓ દ્વારા મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં વચ્ચે એક વિશાળ પડદો રાખવામાં આવ્યો જેથી કોઈ ભૂલથી પણ એકબીજાનું નિર્માણ કાર્ય જોઈ ન જાય.
જ્યારે નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે વચ્ચેથી પડદો હટાવતા ભારે આશ્ચર્ય વચ્ચે બંને મંદિરો એકબીજાની નકલ સમાન બન્યા। મંદિરમાં દરવાજા જ ફક્ત ઉગમણું અને આથમણું બન્યા, એટલો જ ફરક હતો। ડાકોર અને દ્વારિકા મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં ખુલતા હોવાથી અહીં જે મંદિરના દ્વાર પશ્ચિમ દિશા બાજુ ખુલતા હતા તે મંદિરમાં મુરલી મનોહર અને જેના દ્વાર પૂર્વ તરફ ખુલતા હતા તેમાં રેવાનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। કહેવાનું તો એટલું જ છે કે મંદિરો તો હજારો જોયા હશે અને હજારો ભાવિકો જતા હશે, પણ આજે અમારું મંદિર એક એવું છે કે વર્ષો જૂનું મંદિર પ્લસ જે આપણે દ્વારકાનું મંદિર છે, ડાકોરનું મંદિર છે, જે મુખે આ મંદિર છે એ મુખે આ ત્રણ મંદિર સિવાય બીજા કોઈ મુખે આ મંદિર નથી। આ મંદિર જે મુખે બિરાજે છે પ્રભુ એ બીજા એકેય મંદિરમાં બિરાજતા નહીં હોય। ને બીજું એ ખાસિયત કે પૂનમે એટલા માણસોની ભીડ અને ભીડની વચ્ચે દર્શન એટલા સુંદર જે તમે ક્યાંય નહીં જોયા હોય। અલભ્ય કલાકૃતિનો વારસો ધરાવતું આ મુરલી મનોહર મંદિર હાલમાં રવિદાસ બાપુ પાંચમી પેઢી સંભાળી રહ્યા છે। એક જ પથ્થરમાંથી કોતરણી કરીને બેનમૂન નકશીકામ ધરાવતા આ મંદિર પર ભક્તો અનેરી જ આસ્થા ધરાવે છે। ભક્તો માને છે કે મુરલી મનોહરના આ ધામમાં દર્શન કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે। હું સુપેડી ગામની વતની છું અને સુપેડી ગામના નદીના કાંઠે ઉતાવળી નદીના કાંઠે આવેલું આ મુરલી મનોહર મંદિર છે જે 750 વર્ષ જૂનું પુરાણ મંદિર છે। અને આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા આઠે સમાની ઝાંખી થાય છે, ગર્ભગૃહની અંદર જઈને આપને દર્શન મળે છે, સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ સ્પર્શ કરીને આપને મોટો એવો લાભ મળી શકે છે। બંને મોટા મંદિર સહિત શ્રી રામજી મંદિર, બાળ ગોપાલ, હનુમાનજી એવા 10 નાના મંદિરો પણ પરિસરમાં આવેલા છે। દરેક મંદિર એક જ પથ્થરમાંથી નિર્માણ પામેલ છે। મંદિરની કોતરણી એટલી અલભ્ય છે કે જોતા વિત જ મન પ્રસન્ન થઈ જાય। સુપેડી ગામે સ્થાપિત મુરલી મનોહરનું આ ધામ ભક્તો માટે ભક્તિ અને વિશ્વાસના પ્રતીક સમાન છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ધોરાજી।